विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। हूँ शैलेश मेहता, स्वामीनारायण गुरुकुल कणबा, धोरण 9 गुजराती। गया पीरियड की अंदर आप 18मो पाठ जो विद्यार्थी मित्रों, पंगुम लंगे ते गिरिम। हवे आजे सरस मजानो एक गीत काव्य 19मो काव्य नु नाम छे पप्पा हवे फोन मुकू। सरस मजानु गीत काव्य छे विद्यार्थी मित्रों। काव्य नो साहित्य प्रकार छे गीत काव्य। काव्य ना कवि नु नाम छे मनोहर त्रिवेदी। एमना जन्म विषे वात करिए तो 4/4/1944 ना रोज एमनो जन्म थयेलो हतो। तेओ अमरेली जिल्लाना हिराणा गाम ने अंदर तेमनो जन्म थयो हतो। तेमने जीवन भर उत्तम शिक्षक तरीके एमने कार्य करेलु हतो। एमने कारकिर्दी एक शिक्षक तरीके नी हती अने जीवन भर तेओ शिक्षक तरीके रह्या हता। गुजराती साहित्य नी अंदर आ मनोहर त्रिवेदी साहित्यकार गुजराती साहित्य में अंदर तेओ खूब ज जानीता छे। तेमने नवलिका क्षेत्रे त्यार बाद निबंध क्षेत्रे बाल साहित्य क्षेत्रे अने गजल क्षेत्रे एमने नोंधपात्र साहित्य ने अंदर प्रदान करेलू छे। विद्यार्थी एमना साहित्य की बात करिए तो एमना गीतनी अंदर गजल में तेमने नोंधपात्र गति रही है। एमनी गजल नी अंदर एमनी पकड़ सारी थी। विद्यार्थी मित्रों एमने गुजराती साहित्य ने अंदर मोस उजड़ू फूलनी नौका लेने छुट्टी मुकी वीर आपो आप वेड़ा ए तेमना काव्य संग्रह मुख्य काव्य संग्रह छे। अने जे आ काव्य लेवामां आव्युं छे पप्पा हवे फोन मुकू ए गीत काव्य वेड़ा काव्य संग्रह नी अंदर थी लेवामां आवेलुं छे। विद्यार्थी मित्रों परीक्षा नी अंदर खास पूछाय के पप्पा हवे फोन मुकू એ કયા કાવ્ય સંગ્રહ ની અંદર થી લેવામાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો તો ગીત વેળા કાવ્ય સંગ્રહ ની અંદર થી લેવામાં આવેલું છે। ત્યારબાદ નથી ગજવામાં ગામ અને નાતો તેમની નવલિકાના સંગ્રહો છે। કયા કયા સંગ્રહો છે? નથી ગજવામાં ગામ અને નાતો એ તેમની નવલિકાના સંગ્રહો છે। ત્યારબાદ ઘર વખરી તેવો એ તેમના ચરિત્ર નિબંધો છે। ઘર વખરી તેવો એ તેમના ચરિત્ર નિબંધો છે। બાળ સાહિત્યની વાત કરીએ તો કાચનો કુંપો તેલની ધાર ટિલ્લી આલે લે એ તેમની બાળ સાહિત્ય કથાઓ છે। વિદ્યાર્થી મિત્રો એટલે ગુજરાતી સાહિત્યની અંદર એમને કાવ્ય સંગ્રહ આપેલા છે, નવલિકાઓ લખેલી છે, બાળ સાહિત્યના નાટકો લખેલા, ગઝલો પણ એમને લખેલી છે। વિદ્યાર્થી પપ્પા હવે ફોન મૂકું એ વેળા એમનો કાવ્ય સંગ્રહ છે, એની અંદરથી લેવામાં આવેલો એક ભાગ છે, એક ગીત છે। હવે આ ગીતની વાત કરીએ તો હોસ્ટેલમાં રહેતી દીકરી, હોસ્ટેલ એટલે છાત્રાલય, તમને તો ખબર છે વિદ્યાર્થી મિત્રો હોસ્ટેલ એટલે શું। હોસ્ટેલની અંદર
રહેતી દીકરીની એના પપ્પા સાથે એ ફોન કરીને ગોઠડી ગોઠડી લે વાર્તા વાર્તાલાપ સહેજે અહીંયા ગોઠડી એ પ્રસંગ સહજ રીતે કવિ અહીંયા આ કાવ્યમાં ગીતની રૂપે મૂક્યો છે. સરસ મજાનો પ્રસંગ છે. આ ગીતમાં કવિએ ગીતની શરૂઆતમાં તો પપ્પા હવે ફોન મૂકું, દીકરી પપ્પાની સાથે વાત કરતી હોય છે અને વારંવાર, કારણ કે હોસ્ટેલની અંદર સમય મર્યાદા નક્કી હોય છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા મમ્મી પપ્પાને વાલીને ફોન કરતા હોય છે ત્યારે, ગૃહપતિ હોય છે ત્યારે તરત જ તમને સમય મર્યાદા આપી કે 2 મિનિટ કે 5 મિનિટ વાત કરવાની હોય છે. તો એ હોસ્ટેલની અંદર પણ આ દીકરીને સમય મર્યાદા નક્કી હોય છે એટલે એ વારંવાર કહે છે કે પપ્પા હવે ફોન મૂકું, પપ્પા હવે ફોન મૂકો, એવા પ્રશ્નાર્થી થાય છે કાવ્યની શરૂઆત. એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી વાત થઈ ગઈ છે છતાં ફોન મૂકવાની ઈચ્છા નથી. દીકરીને પપ્પા સાથે ઘણી બધી વાત થઈ ગઈ છે છતાં એ ફોન મૂકવાની એની ઈચ્છા નથી થતી. છતાં પણ આખા કાવ્યમાં દીકરી જ બોલે છે, પપ્પાના પ્રશ્નો દીકરી જ બોલે છે. દીકરીના ઉત્તરથી અહીંયા પપ્પાના પ્રશ્નો, દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે મમ્મીનું ભોળપણ, પપ્પાની ઉતાવળ દ્વારા અહીંયા દીકરી માતા પિતા ની પ્રત્યેક ચિંતા, પ્રેમ, લાગણી બધું જ ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત થાય છે. કાવ્યના અંતે પણ ફોન પૂરો થયો નથી, કારણ કે શરૂઆતમાં જ જેને જેમ પ્રશ્ન કરે છે એમ અંતે પણ પ્રશ્ન જ છે. આથી ચતુર બાળક ભાવક પામી જાય છે, એ ફોન મૂકવાનો નથી, પણ હજી આગળ વાત ચાલવાની છે. આમ પિતા માતા પિતા અને દીકરીના લાગણી તંતુને વ્યક્ત કરતી આ ઉત્તમ કાવ્ય રચના છે વિદ્યાર્થી. અહીંયા હોસ્ટેલની અંદર રહેતી દીકરી, હવે કાવ્યનો વિષય વસ્તુ શું છે હું તમને જણાવી દઉં છું કે દીકરી હોસ્ટેલમાં રહે છે છતાં પણ ઘરની ચિંતા હોય છે અને હોસ્ટેલમાં રહીને ઘરના લોકોની ચિંતા કરે છે અને ઘરના લોકોની ખબર અંતર પણ પૂછતી રહે છે. એટલે અહીંયા કાવ્યની શરૂઆત જ પપ્પા હવે ફોન મૂકું એ સંવાદ ગીત નથી, પણ એ પુત્રીની કેવળ એકાંકિત જ છે. અહીંયા ગીતનો આરંભ થાય છે કે પપ્પા હવે ફોન મૂકું, એ પ્રશ્નથી થાય છે અને અંત પણ, આ ગીતનો અંત પણ આ શબ્દોથી જ થાય છે કે પપ્પા હવે ફોન મૂકું. દીકરી ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને ભણતી હોય છે. હોસ્ટેલની અંદર આપણને ખબર છે કે હોસ્ટેલની અંદર હોસ્ટેલનું જીવન કેવું હોય, કારણ કે દરેક વિદ્યાર્થીને હોસ્ટેલ સારી લાગતી નથી હોતી, કારણ કે હોસ્ટેલ ઘર જેવું વાતાવરણ ન હોય. હોસ્ટેલની અંદર એના ઉપર નિયમો લાદવામાં આવતા હોય છે. ઘરે તો 8 વાગે ઉઠે, 9 વાગે ઉઠે તો મા બાપ કોઈ કહે નહીં, પણ હોસ્ટેલની અંદર નિયમ હોય કે સવારે 5, 4:30, 5 વાગે ઉઠી જવાનું, એટલે ઉઠી જવાનું એ નિયમ છે. એટલે એ નિયમથી આપણે એના અનુસરવું પડતું હોય છે. એટલે હોસ્ટેલમાં એને ભણતી હોય છે એટલે માતા પિતા દીકરીને ચિંતા થાય, સ્વાભાવિક છે. તમે પણ હોસ્ટેલમાં એને ભણતા હોય છે તમારા
માતા પિતાને તમારી ચિંતા થાય એ ખૂબ જ સ્વાભાવિક વાત છે. અને ત્યાં ઘરે બેઠા બેઠા શિયાળો હોય, કડકડતી ઠંડી પડતી હોય તો ત્યાં પણ વિચારે કે મારા દીકરાએ ઠંડીની અંદર ઉઢ્યું છે કે નહીં ઉઢ્યું, એને ઠંડી લાગતી હોય સ્વેટર કે જાકેટ પહેર્યું છે કે નહીં. આ બધી ચિંતા ઘરે માતા પિતાને થાય, કારણ કે મા બાપનો જીવ છે વિદ્યાર્થી મિત્રો, લાગણી છે. એટલા માટે ઘરે બેઠા બેઠા માતા પિતા બધી જ ચિંતા કરતા હોય છે, એ સ્વાભાવિક છે. આજે દીકરી તમને મોજ જરી આવે તે મન થયું, કહે છે કે એસટીડી ની ડાળથી ટવકું છું, એસટીડી ની ડાળથી ટવકું છું. એસટીડી સબસ્ક્રાઇબર ટ્રંક ટ્રાયલ લીધું, એટલે કે ટેલિફોન બુથ ઉપર જઈને આપણે ફોન કરવામાં આવે તે અહીં ટેલિફોન બુથ પર જઈને ફોન કરવાની એક પ્રકારની વ્યવસ્થા, એને એસટીડી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ એસટીડી, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એને એસટીડી કહેવામાં, આઈએસડી ઇન્ટરનેશનલ કોલ લોકલ કોલ. પહેલાં બુથ હતા, અત્યારે મોબાઈલ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, ફટ દઈને રિંગ મારો એટલે તમને વાત થાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, યુકે, કેનેડા. ત્યારે અહીંયા પોતાની બાળકી, પોતાની દીકરી કહે છે મન થયું છે કે એસટીડીની દાળથી ટવકું છું, એમ કહીને પિતાને હળવા કરી દે છે. પછી તો પિતાના મનની અંદર જે જાગતો પ્રશ્ન પોતે જ પૂછીને એનો ઉત્તર પણ પોતે જ આપે છે. હોસ્ટેલની અંદર જોઈએ તેવી સગવડ ન હોવા છતાં, જો દીકરીને હોસ્ટેલની અંદર જોઈએ તેવી સગવડ ન હોવા છતાં હોસ્ટેલની અંદર ખુશ રહે છે અને કહે છે કે હોસ્ટેલમાં રહેતી દીકરીને પોતાના કાંટામાં સચવાતું ફૂલ, શું કહે છે, હોસ્ટેલની અંદર રહીને કાંટામાં સચવાતું ફૂલ, એટલે કે જેમ ગુલાબનું ફૂલ હોય છે આજુબાજુ કાંટા હોય છે અને વચ્ચે ફૂલ ખીલે છે, એવી રીતે આ દીકરી પોતાની દીકરી હોસ્ટેલમાં રહીને અગવડો વેઠીને તકલીફો વેઠીને પણ એ ખુશ રહે છે, મોજ કરે છે, આનંદ રહે છે. એટલે કે કાંટામાં સચવાતું ફૂલ એટલે કે અગવડો વેઠીને પણ મોજ કરતી એની દીકરી, એ અગવડોથી હારી જાય એવી કાચી નથી, ગમે તેવી તકલીફ પડે તો એ હારી જવાની નથી, એટલે પોતાના તરફ લક્ષ તરફ જ ધ્યાન આપે છે. ફાગણના લીલા કુજાર, ફાગણ મહિનો એટલે કે ગુજરાતી વિક્રમ સંવતનો પાંચમો મહિનો એને ફાગણ મહિનો કહેવામાં આવે છે. કારતક માક્ષર પોષ માં અને ફાગણ, એ ગુજરાતી મહિના તમે જુઓ, કારતક માક્ષર પોષ માં ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો, બાર મહિના છે. બાર મહિનાની અંદર આપણે જેમ અંગ્રેજી મહિના છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર, એવી રીતે ગુજરાતી મહિના પણ છે કારતક માક્ષર પોષ માં ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો. આસો મહિનો છેલ્લો હોય છે, કારણ કે એની અંદર નવરાત્રી અને દિવાળી આવે છે. અને કારતક મહિનો એ પ્રથમ મહિનો છે અને પાંચમો મહિનો એ ફાગણ મહિનો છે, વિક્રમ સંવતનો પાંચમો મહિનો વિદ્યાર્થી મિત્રો ફાગણ મહિનો. એ ફાગણ મહિનાની અંદર હોળી અને એ ફાગણ મહિનાની અંદર લીલા કુંજાર, એટલે કે લીલા કુંજાર લીલા ઘટાદાર વૃક્ષ અહીંયા છે. તો અહીંયા શું કહે છે કે લીલા કુંજાર કોઈ જાડવાનું પાન એમ થાય નહીં સૂકવું, એમ એનો અર્થ એ છે કે પ્રેમાણ, લીલા કુંજાર એટલે કે જાડવાનું કોઈ પાન સૂકવું ના થાય એવી રીતે લીલા છમ છે, પોતે લીલી છમ છે, એટલે કે ખૂબ જ આનંદ મળશે. હોસ્ટેલની અંદર લીલા કુંજારની જેમ કોઈ પાન સૂકવું ન થાય એવી રીતે અહીંયા પોતે ખૂબ જ આનંદમાં છે અને એનો અર્થ કે પ્રેમાળ સંસ્કારી દીકરી ફાગણના ઝાડના પાન જેવી પોતે લીલી છમ છે, એટલે કે અહીંયા ખુશ છે, આનંદમાં છે.
એટલે અહીંયા પિતાને દીકરીને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ખૂબ આનંદમાં અને મોજમાં, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવો અણસાર આપે છે વિદ્યાર્થી. તે ફોનમાં માને પણ યાદ કરે છે મમ્મીના જલસામાં શું છે, મમ્મીના જલસામાં શું છે, મમ્મીના આનંદમાં શું છે. લીધું સ્કૂટર, ઘરની હવે સમાચાર પૂછે, મમ્મી શું કહે છે, મમ્મી ને બા જલસામાં છે ને, મમ્મી ને બા આનંદમાં છે ને, જલસો એટલે આનંદ, મોજમાં, જલસામાં છે ને, બાજુમાં ઊભી છે. ના ના, એ તો વાસણ માજતી હશે ફોનની અંદર. મમ્મી બાજુ, મમ્મી ને બા મજામાં છે ને, મમ્મી બાજુમાં ઊભી છે. ના ના, એ તો વાસણ માજતી હશે, વાસણ સાફ કરતી છે, વાસણ ઘસતી છે, વાસણ ઉટકતી હશે. માજવું, માજવું એટલે સાફ કરવું. કહેજો કે દીકરી પપ્પાને કહે છે કે મમ્મીને કહેજો, શું કહેજો કે મમ્મીને કહેજો કે દીકરીની તારા સપનાને રાત પડે નિંદરમાં આવતી, તે જે સપના સીવ્યા છે મમ્મીએ, જે સપના સીવ્યા છે એ મમ્મીના સપના નિંદરમાં, નિંદરમાં એટલે ઊંઘમાં, એ આંજે છે, સેવે છે. એ આંજવું એટલે કાનમાં, આંખમાં આંજળ લગાવવું, એટલે કે અહીંયા છે શું કે છે, આંખમાં સમાવી લેવું એવો અર્થ થાય છે. મમ્મીએ જે સપના સેવ્યા છે એ સપના એ અહીંયા આંખમાં સમાવી લઈને નિંદરની અંદર સૂવે છે, ત્યારે એ સપનામાં ઉતાવળા કેવા છો દીદે, શું કહે છે. ત્યાર પછી કહે છે દીકરી મમ્મીને કહે છે કે તમારી તબિયત સાચવજો, ભોળે છે. પપ્પાને કહે છે મમ્મીને, પપ્પા મમ્મી ભોળી છે, ભૂલકણી છે, સાવ ગાંડા જેવી છે, ચિંતાળુ છે, ભૂલકણી છે, તેની થોડી વાતોમાં તમે વાંકું ના પાડતા, શું કહે છે, જરા કે વાંકું તમે ના પાડતા, કારણ કે ચિંતાળુ છે, ચિંતાવાળો જીવ છે, બધાની ચિંતા કરે છે, અને ભોળે છે ને ભૂલકણી છે. કોઈ પણ વસ્તુ આગી પાસે મૂકી ગયા તમને થોડી જો તકલીફ પડે તો બાને ધમકાવતા નહીં, મમ્મીને ધમકાવતા નહીં, એટલે મમ્મી ભોળે છે, ચિંતાળુ છે, માયાળુ છે, પણ ભૂલકણી છે. એટલે મમ્મીને કંઈ પણ કામ, મમ્મીનું તમારું કામ મમ્મીથી થોડું મોડું થઈ જાય તો તમે એનાથી વાંકું ના પાડતા, વાંકું કે ચૂંકું ના પાડતા, કારણ કે ભોળી છે ભૂલકણી, એટલે એના સ્વભાવને તમે સમજો. ત્યારે કહે છે પાછો, કહે છે શું લીધું, સ્કૂટર, સ્કૂટર લીધું, ભારે ઉતાવળા, તમે તો બહુ ઉતાવળા છો, હમણાં શી જરૂર હતી સ્કૂટરની. સમ્મુ એટલે નાનો એનો ભાઈ, સમ્મુ કહેતો હતો તો ફ્રીજ, સમ્મુ તો કહેતો હતો ફ્રીજ, સમ્મુ એમ કહેતો હતો ફ્રીજ લીધું. કેવા છો જીદ્દી, કેવા છો જીદ્દી, જીદ્દી એટલે હઠીલા, કેવા છો જીદ્દી. સમ્મુ તો કહેતો હતો ફ્રીજ, પણ તમે તો સ્કૂટરે લીધું, ફ્રીજે લીધું, કેવા છો. એટલે હપ્તાને વ્યાજ, અને આ ફ્રીજના અને સ્કૂટરના હપ્તાને વ્યાજ ભરવાના, અને એ હપ્તાને વ્યાજ ભરીને આપણી આવક પ્રમાણે આપણે દોડવું જોઈએ. અત્યારે હાલ સ્કૂટર કે ફ્રીજની કોઈ જરૂર નથી, છતાં પણ તમે ઉતાવળ કરીને સ્કૂટર અને ફ્રીજ લઈ લીધું છે અને હપ્તાને ભર કરો, વળી ઘર આખું ઠલવશે ખીજ, પાછા તમે આખા ઘર ઉપર તમે ખીજ, ખીજ ઠાલવશો, ખીજ એટલે ગુસ્સો ઠાલવશો, ઘરમાં થોડી ઘણી તકલીફ પડશે,
पैसा नहीं थोड़ी ताण पड़े तो बधा ऊपर तमे गुस्से करशो एटले वळी घर आखू ठालवशे घर ना ऊपर तमे खीज ठालवशो। जाजी थी वातोना गाड़ा ना भराय, जाजी थी वातोना गाड़ा ना भराय। शू कहे छे? जाजी वातोना गाड़ा भरवा अतिशय वातो करवी रूढ़ी प्रयोग नो अर्थ छे। वातोना गाड़ा भरवा वातो ना गाड़ा भरवा अतिशय वातो करवे। शू कहे छे? वड़े घर आखू ठलवशे खीर। जाजी ते वातु जाजी एले वधारे वधारे वातो करवाना गाड़ा ना भरा एटले के अतिशय वातो थी आपणे गाड़ो भरी शकीए नहीं। कई हाइकू में एटले के टूंकू तो पप्पा हवे फोन मूकू तो अहींया कहे छे पप्पा हवे फोन मूकू। जाजी वातो ना अर्थात गाड़ा भराय नहीं, वातो तो खूटे नहीं, वातो तो करिए एटली वधे, वातो कदी खूटती नथी। अने हाइकू में एटले के टूंकू में ज कह्युं छे तो पप्पा हवे फोन मूकू। तो अहींया आ काव्यनी अंदर आपणने હોસ્ટેલમાં રહેતી દીકરી પોતાના પપ્પાની સાથે એ વાત કરે છે અને એ વાત કરતા એ પોતાની ઘરની માતાની અને બધાની ચિંતા કરતો છે। આવતા પીરિયડની અંદર આપણે આ ભાગ એક છે, આવતા પીરિયડની અંદર પરીક્ષાલક્ષી પ્રશ્નો અને કેટલાક વ્યાકરણલક્ષી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો એના વિશે આપણે વાત કરીશું। જય સ્વામિનારાયણ।